ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારીને પગલે રાજ્યના આરોગ્ય વિભાગનું તંત્ર પણ તકેદારી લઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ બાદ ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાને સજ્જ થવાનું કહી દીધું છે. કોવિડ કાળમાં અમારે અહીંયા જો ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર્સ ઓર જો અવેલેબલ બેડ ઉસકી જો તૈયારીયા કી ગઈ થી, ઉસ સબકો હમને પુનઃ એક બાર સુવ્યવસ્થિત તરીકે સે વો ચાલુ હૈ કે નહીં ઉસકા ભી મુઆયના કર લિયા હૈ, ઓર ઉસકે બાદ એસે કોઈ ભી કેસ આતે હૈ તો તુરતંત સરકાર કે ધ્યાન મે લાયા જાય ઓર ઉસકે લિયે અલગ સે વોર્ડ ભી બનાને કા ભઈ પ્રયોજન હમને કર લિયા હૈ. લેકિન મેરે હિસાબ સે વહાં પર ભી ચાઇના મે જો હો રહા હૈ ઓર હમે જો ઇન્ફોર્મેશન મિલી હૈ ઉસ હિસાબ સે કોઈ યે જાનલેવા યા કિસી કેઝ્યુઅલિટી કે કોઈ ખબર નહીં મિલી હૈ. લેકિન ફિર ભી ગુજરાત સરકાર ઓર કેન્દ્ર સરકાર કી ઓર સે મિલી ગઈ સબ સૂચનાઓ કા પાલન યહાં પર ગુજરાત મે હમ કર રહે. ઓપરેશનલ ગાઈડલાઇન્સમાં કોવિડ 19 જેવી જ સર્વેલન્સ ગાઈડલાઇનનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલે પત્રકારોને જણાવતા ઉમેર્યું હતું કે આ બીમારી ન્યુમોનિયા જેવી જ છે અને WHOએ જાહેરાત કરી છે કે હાલ સુધી આ બીમારીને લીધે કોઈનું મોત નથી થયું. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ચીન દ્વારા જે માહિતી મળે છે તેના આધારે તેમને વિશ્વમાં તેનું સંક્રમણ અટકાવવા માટેના યોગ્ય પગલાં લેવાની મદદ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે બાળકોમાં શ્વસનતંત્રને લગતા રોગોને નાથવા માટે તેમની એજન્સી ધ્યાન આપી રહી છે. મહત્વનું છે કે ઓક્ટોબર મહિનાથી ચીનમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે. ચીનના આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ ઇન્ફ્લુએન્ઝા કોવિડ ન્યુમોનિયા જેવા સામાન્ય રોગો જેવી બીમારી છે જે બાળકોને અસર કરી રહી છે. ચીનમાં લોકોને માસ્ક પહેરવા, વારંવાર હાથ સેનેટાઇઝ કરવા અને રસી મુકાવવાની સલાહ આપવામાં આવી રહી છે.